નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરટીઓ ગુજરાતમાં તો આજે આપણે વાત કરવાના છીએ કે તમને તમારો એપ્લિકેશન નંબર યાદ નથી ભૂલાઈ ગયો છે અથવા તો તમે ડ્રાઈવિંગ લાઇસન્સ મળ્યું ત્યારે તમે એપ્લિકેશન નંબર મેળવ્યો તો હવે તમારે તે એપ્લિકેશન નંબરની જરૂર છે અને તે નંબર તમને યાદ નથી અથવા તો ભૂલાઈ ગયો છે તો તેને આપણે કઈ રીતના મેળવો એટલે કે જે આપણી એપ્લિકેશન હોય છે તે આખી ડિટેલ આપણને કઈ રીતના મળશે તથા એપ્લિકેશન નંબર આપણે કઈ રીતના મળશે તેના વિશે વાત કરવાના છીએ તો બંને રવા વિડીયો સાથે તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં કમ્પ્યુટર સ્ક્રીનમાં તમારે ગૂગલ ક્રોમ કે બ્રાઉઝરને ઓપન કરવાનું છે ત્યારબાદ અહીંયા સર્ચ કરવાનું છે સારથી સારથી પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટને ઓપન કરવાની છે વેબસાઇટ ઓપન થશે એટલે તમને કંઈક આવી રીતના જોવા મળશે ત્યારબાદ તમે અહીંયા સિલેક્ટ કરીને લખવાનું છે ગુજરાત જેવો ગુજરાત સિલેક્ટ કરશો એટલે તમને કંઈક વેબસાઇટ આવી રીતના જોવા મળશે આવી રીતના વેબસાઇટ ખોલ્યા બાદ તમારે અહીં આવી જવાનું છે અધર્સમાં જો તમે મોબાઈલમાં યુઝ કરો છો તો તેને ઉપર જ તમને આ ટેબ જોવા મળશે અધર્સનો તો અહીંયા અધર્શમાં આવી જવાનું છે તે ત્રીજો ઓપ્શન છે ફાઇન્ડ એપ્લિકેશન નંબર ત્યાં તમારે ક્લિક કરવાનું છે તમને તમારો એપ્લિકેશન નંબર મેળવવા માટે ફાઇન્ડ એપ્લિકેશન નંબર પર ક્લિક કરશો એટલે અહીંયા તમને સ્ટેટ પૂછે એટલે કે તમારું રાજ્ય પૂછશે તો રાજ્યમાં આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે તો ચાલો હું ગુજરાત સિલેક્ટ કરી દઉં છું જે હું ગુજરાત સિલેક્ટ કર્યું ત્યારબાદ તમને આરટીઓ પૂછે તમારે કયો આરટીઓ લાગે છે તમારે જે આરટીઓ લાગતો હોય તે સિલેક્ટ કરી દેવાનો છે તો અહીંયા હું સુરત સિલેક્ટ કરું છું ત્યારબાદ અહીંયા તમને જે તમારું પહેલું નામ હોય છે તે નાખવાનું છે ફર્સ્ટ નેમ એટલે કે તમારું જે નામ હોય છે તે નામ નાખવાનું છે અને યાદ રાખજો કે મેં ઘણા વિડીયોમાં કહ્યું છે અથવા તો તમને આ વિડીયોમાં કહી દઉં કે જેની આગળ આવી રીતના રેડ સ્ટાર હોય છે તે મેડોટરી હોય છે ફરજિયાત હોય છે તે ફિલઅપ કરવું જ પડે છે તો અહીંયા તમારે ખાલી તમારું નામ ફિલઅપ કરી દેવાનું છે તો ચાલો હું ફિલઅપ કરી દઉં છું મારું નામ અહીંયા તમારે પણ તમારું નામ ફિલઅપ કરી દેવાનું છે ત્યારબાદ તમે નીચે તમને જોવા મળશે મિડલ નેમ લાસ્ટ નેમ નહીં લખો તો પણ ચાલશે કારણ કે તેની આગળ કોઈ મેન્ડેટરી નિશાની નથી ત્યારબાદ તમારે અહીંયા નીચે આવું જવાનું છે અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખવાની છે ડેટ ઓફ બર્થને તમારે કયા ફોર્મેટમાં નાખવાની છે તે નીચે દર્શાવવું છે તો ચાલો હું જરૂરથી મારી ડેટ ઓફ બર્થને નાખી દઉં છું તમારે પણ તમારી ડેટ ઓફ બર્થને નાખી દેવાની છે ત્યારબાદ તમે અહીંયા જોવા મળશે તો તમને અહીંયા કેપચા જોવા મળશે કેપચા નાખવો ખૂબ જ જરૂર છે અને કેપચા જે નિશાનીમાં છે તે રીતના જ નાખવાનું છે તો આ રીતના બધી ડિટેલ નાખ્યા બાદ તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતના જોવા મળશે તો આગળ દર્શાવેલ ડિટેલ તમે સાચી અને જેમ મેં દર્શ્યો છે તે રીતના ભરશો તો તમને પેજ કંઈક આવી રીતના જોવા મળશે અહીંયા તમારે જોઈ લેવાનું છે કે તમારું અહીંયા તમારું આખું નામ આવી જશે ત્યારબાદ તમે કયા પ્રકારના વાહન માટે એપ્લાય કર્યું હતું લર્નિંગ અને ડ્રાઇવિંગ લાઇસન્સ તેનું પણ અહીંયા આવી જશે ત્યારબાદ અહીંયા તમને તમારો મોબાઈલ નંબર જોવા મળશે મોબાઈલ નંબરના છેલ્લા ચાર આંકડા જ શો કરશે બાકીના પ્રાઇવેસી માટે આગળના શો નહીં કરે તો તમારે ઓળખી લેવાનો છે કે તમારો મોબાઈલ નંબર કયો છે કારણ કે તમારા નામ ઉપરથી એવું નથી કે તમે કોઈ એક સિટીમાં રહો છો તો તમે એક જ એપ્લાય કર્યું હોય લાયસન્સ માટે તમારા જેવા ઘણા બધા હોય છે તેથી ઘણા બધા રેકોર્ડ દર્શાવે તો તેમાં ગભરાવાની જરૂર નથી કારણ કે તમારે તમારો મોબાઈલ નંબરને સિલેક્ટ કરી લેવાનો છે તો અહીંયા મેં મારો મોબાઈલ નંબર સિલેક્ટ કરી લઉં છું સિલેક્ટ કરવા માટે અહીંયા છે ગેટ ડિટેલ ત્યાં ક્લિક કરવાનું છે તો ચાલો હું ઝડપથી સિલેક્ટ કરી લઉં છું ત્યાં જેવું સિલેક્ટ કરશો એટલે તમારા ફોનમાં ઓટીપી આવશે જે ઓટીપી છે તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે તો ચાલો હું ઝડપથી મારો ઓટીપી આવી ગયો છે તે દાખલ કરી દઉં છું ઓટીપી આવી જાય ત્યારબાદ અહીંયા દાખલ કરી દેવાનો છે ત્યારબાદ જો તમારો ઓટીપી નથી આવતો તો તમારે રિસન્ટ પર ક્લિક કરવાનું છે અથવા તો જો તમારો ઓટીપી આવી ગયો છે તો તમારે સબમિટ કરી દેવાનું છે જે હું તમે સબમિટ કરશો એટલે અહીંયા તમને તમારું જે એપ્લિકેશન સ્ટેટસ હોય છે તે આખું ખુલી જશે અહીંયા તમને બધી જ ડિટેલ જોવા મળશે જેમ કે તમારું નામ કયા પ્રકારનું વાહન હતું ક્યારે એપ્લાય કર્યું હતું તથા તમારું જે લર્નિંગ લાઇસન્સ હોય છે તે નંબર પણ આવી જશે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર પણ આવી જશે અને એપ્લિકેશન નંબર પણ આવી જશે તમે નીચે જોઈ શકો છો કે અહીંયા તમારી બધી જ ડિટેલ ખુલી જશે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કર્યું હતું ત્યારે જે જે ડિટેલ ભરી હતી તે બધું જ ખુલી જશે અને અહીંયા તમને તમારો એપ્લિકેશન નંબર છે તે જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એપ્લિકેશન નંબર લખેલ છે ત્યારબાદ નીચે તમારું નામ આવી જશે તથા લર્નિંગ લાઇસન્સ નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર તમને બધી વિગત મળી જશે તો આવી રીતના તમારે તમારો એપ્લિકેશન નંબર હોય છે તે મેળવી લેવાનો છે